બાકી અત્યારે અઘરું પડી જાય છે. અને આપણો એક વિસ્તાર એક એવો છે કે હજી આ ભજનો થોડા ઘણા રહ્યા છે એમ. બાકી શબ્દની વાત કરી, શબ્દ લાગે ને, શબ્દ મારે, શબ્દ ધારે, શબ્દ આર અને શબ્દ પાર છે સાહેબ. ગુરુનું મહત્વ જીવનમાં બહુ હોય છે. બધાને પાઈ દેજો, પાછા પીવી હોય તો એમાં કઈ વાંધો નહીં, બધાને બધા આપી જ દેજો. બોલું અડધેથી વળી પાછા નો વર્ધા કે આ શરૂ થયું છે તો એમ. કેમ કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. ભજનમાં કીધું છે સંતોએ, મફતમાં ન મળે એના માટે બહુ મહેનત કરવી પડે છે સાહેબ. કેમ કે એક શબ્દ છે ને એ માણસને સામાન્ય માણસમાંથી સંત તરફ લઈ જાય છે સાહેબ. એટલું જ નહીં પણ કચ્છની ધરા જેનાથી ધૂજતી હતી એક સમયો, જેને કચ્છનો કાળી નાગ કહી શકાય, કોઈ નિયમ નહીં જીવનના સાહેબ, એવો એક અડાભીડ જેસલ ને તોરલ મળે ને તો જેસલ પીર કરવાની ક્ષમતા માત્ર ને માત્ર ગુરુમાં હોય છે સાહેબ. તો વિચાર તો કરો, આપણે તો સામાન્ય વ્યક્તિત્વ છે, આપણે તો પાપય એટલા નથી કર્યા, અને આપણને સદગુરુનું સાનિધ્ય મળી જાય ને તો આનાથી મોટા મોટા આપણે નસીબદાર ન ગણાય એવું નથી, ગણાય ઈ છે સાહેબ. કારણ કે શબ્દો તમને મને સાહેબ લગાડી દે છે, પછી માયાય લગાડી દે, અને પરમાર્થ સુધીની માયા પણ લગાડી દે છે. આ વાસ્તવિકતા છે સાહેબ. શરૂઆતમાં મેં કાર્યક્રમમાં કીધું ને કે ધર્મગુરુ અને સદગુરુ એમાં બહુ મોટો તફાવત છે. હા, ધર્મગુરુ તમે શંકરાચાર્યજીને ધર્મગુરુ કહી શકો, પણ આદિ શંકરાચાર્ય તો ધર્મગુરુ જ કહેવાય સાહેબ. જેને પોતાના નોખા કેળા પાયડા હોય એને સદગુરુ કહેવાય સાહેબ. જેને પોતાનો નોખો ચોકો બનાવ્યો હોય એને સદગુરુ કહેવાય. આ જગતમાં કૃષ્ણ જેવો કોઈ મોટો સદગુરુ છે જ નહીં સાહેબ. હા, એટલે જ આ તમે જોજો, આ આ આ માણસે કેવું બાળપણ જીવો, વિચાર તો કરો બાપા, એવું બાળપણ જીવો, એવું બાળપણ જીવો કે આખા જગતની દરેક જનતા એમ કહે કે મારો છોકરો કાનુડા જેવો છે સાહેબ. આ કેટલું ઉત્તમ પ્રકારનું બાળપણ એ છે. જુવાન થઈ અને પ્રેમ તો એવો કર્યો સાહેબ ઈ માણા હે, કે કદાચ શેરીનો કોક રેઠિયાર છોકરો જો પ્રેમ કરે ને તો એમ કે કાનુડા જેવો લાગે છે, બોલો. અને સાહેબ યુદ્ધ એને એવું લડાવ્યું, 5 જ વ્યક્તિઓને 18 લાખ સૈન્ય દળને હરાવવાની જેનામાં ક્ષમતા ઊભી કરી એવા કૃષ્ણ પરમાત્મા, અને ઈ જ યુદ્ધમાં એક એવું સર્જન કર્યું ગીતાનું કે જીવનના દરેક પ્રશ્નના જવાબ તમને એમાંથી મળી જાય. હો, હા, એનું બાળપણ કેવું હતું બોલો. બાળપણ એટલી એવું હતું કે એમાં દરેક ભજનમાં કહેવામાં આવે છે ને કે સાચું રે બોલો મારા શ્યામ. જો બાળપણમાં કહેવામાં આવ્યું છે એ જ એને જુવાનીમાં કહેવામાં ન થયું. રામ અને કૃષ્ણમાં તફાવત બહુ મોટો છે. રામ જ્યાં જ્યાં ગયા ને અહીંયા એ બધાની જે પ્રતીક્ષા હતી ને પૂરી કરતા ગયા હતા. જો હા, 40 વર્ષ સુધી કૌશલ્યાએ રાહ જોઈ હતી કે મારા કુખે ઈશ્વર જન્મ લ્યો. 40 વર્ષે જન્મ થયો તો ભગવાન રામચંદ્રનો, આ મારા ઘરનું નથી, રામાયણ કહે છે. 40 વર્ષ સુધી ઈશ્વરની રાહ જોઈ હતી અને ઈશ્વરે ઈચ્છા પૂરી કરી, જોવો જન્મ લઈને. એટલું જ નહીં પણ 14 વર્ષ જેથી એને વનવાસ આપ્યો ને તેથી 18 ઋષિઓ એની રાહ જોતા હતા કે મારો રામ આ બાજુથી આવશે, મારો રામ આ બાજુથી આવશે, અને દરેકની ઈચ્છા પૂરી કરી ને એ ભગવાન રામ છે. આ તો બધા ઋષિ મુનિઓ હતા. કેમ કે ઋષિના ખોડિયામાં જન્મ તો ત્યારે લઈ શકાય જ્યારે હાથ હાથ પેઢીના પુણ્ય ભેળા થાય તયે. પણ એક ભીલકન્યા વણ
હાથ વરહની શબરી એના લગ્ન થતા હોય અને અસંખ્ય પશુઓની બલિ ચડાવતા હોય અને પૂછવામાં આવે કે આ બલિ શેના માટે ચડાવવામાં આવે છે, ત્યાં શબરીને એટલું કીધું તું તારી જાનને ખવરાવવા માટે, અને શબરીને હાયામાં હાયકારો થયો કે હાય 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 હાય, મારા લગ્ન માટે આટલા પશુઓની બલિ, અને લગ્ન કરવાનો ઇનકાર કરે. અને એના ગુરુ એમ કહે કે યાદ રાખજે શબરી, ભગવાન રામ તારી પાસે આવશે, એ હાથ વરહની શબરી 70 વરહની થઈને તઈ ભગવાન રામે એની ઈચ્છા તો પૂરી કરી. જો એટલું જ નહીં પણ રાવણની પ્રતીક્ષા હતી એટલે જ એ માને લઈને આવ્યો કે જો મારી માને લઈને આવું ને તો જ મારો બાપ લંકામાં પગ મૂકશે, નકર એને ખબર હતી કે નહીં આવે. એ રાવણની જે ઈચ્છા પૂરી કરી શકે ને, દરેક વ્યક્તિની ઈચ્છા રામ અવતારમાં ભગવાન રામે પૂરી કરી. આનાથી સીધો વિરોધાભાસ કૃષ્ણ પરમાત્મા જ્યાંથી ગયા ને ત્યાં જ પ્રતીક્ષા મૂકતા ગયા. લ્યો હા, મથુરામાં જન્મ થયો, સીધા 11 વર્ષ ને 52 દી ગોકુળ, અહીંયા દેવકી રાહ જોતા હતા. બોલો સાઈરામ દવે ના શબ્દો યાદ કરાવો, મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં, ઈ કોને કહે લે બેટા ખા, એની કુખેથી ઈશ્વર જન્મ્યો તોય દેવકી તો રહી ગઈ છે વાંજણી, અને લાલાની યાદમાં રોઈ રોઈ એની આંખોમાં થઈ ગઈ છે આંજણી. ધાવણની શેડ એની ફૂટી પણ એના છોરુએ કીધું નહીં માં, એ કોને કહે લે બેટા ખા. કોગદી દેવકીની પરિસ્થિતિ તો વિચારજો, અને વિચાર કરજો 11 વર્ષ ને 52 દિવસમાં આખા ગોકુળના ઝાડવાને માયા લગાડી અને ત્યાંથી વયા ગયા. પછી ગોકુળની ગોપીઓએ અને ગાયુએ બહુ રાહ જોઈ છે પણ કૃષ્ણ પરમાત્મા આવ્યા નથી. જો મથુરા જઈને પાછા હસ્તિનાપુર ગયા, ઇન્દ્રપ્રસ્થમાંથી હસ્તિનાપુર નું રાજ અપાયું પાંડવોને, પણ ત્યાંથી ગયા પછી હસ્તિનાપુર માં બહુ રાહ જોઈ પણ કૃષ્ણ પરમાત્મા આવ્યા જ નહોતા. જો ઈ સૌરાષ્ટ્રમાં આવે, દ્વારકાને રાજધાની બનાવે, અને મરવું તું તઈ અહીંયા તો ન જ રહ્યા, દ્વારકાની પ્રજા નહીં સાહેબ જેને રાહ જોવડાવી હોય એવા કૃષ્ણ પરમાત્મા. એટલે કદાચ મારી દ્રષ્ટિએ હું જેટલું જાણ્યો છું એમાં કૃષ્ણ જેવો આ જગતના ચોકમાં કોઈને સદગુરુ ન મળે ભાઈ. અને એટલે જ કીધું છે ને કૃષ્ણ કી એમ કરાય, એ કરે એમ ન કરાય, ઠીંઠા ભાંગી જાય. હા, કેમ કે દરેક માને જોવો, દરેક માને કાનુડા જેવો દીકરો જોઈશે પણ પાછો પતિ કાનુડા જેવો ન હાલે, કે ઈ નહીં હો. આ બહુ વાસ્તવિકતા છે સાહેબ, દરેક માને કાનુડા જેવો દીકરો જોઈશે, જોજો. પણ એમ કે ના, ઈ નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં ગુરુનું મહત્વ કેટલું હોય, ઈ બહુ છેટે તો નથી જવું સાહેબ. કાલ હવારની વાત, જે દી સિકંદર નીકળો તો વિશ્વને જીતવા માટે, અને બધી જગ્યાએ પોતે જીતીને આગળ ડગલા માનતો 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 ભારત વર્ષમાં આવે અને પેલો પોરસનો ભેટો થયો ભાઈઓ. પોરસને જે દી સિકંદરે હરાવ્યો ને, તે દી પોરસને પૂછવામાં આવ્યું હતું કે હું તારી સાથે શું કરું, અને તેથી પોરસે એટલું કીધું હતું કે રાજા બીજા રાજા સાથે જે કરે ને એ તું કર. અને સિકંદર એના ગુરુ એરિસ્ટોટલ પાસે જઈને એટલું કીધું હતું કે આ પોરસ આમ કહે, તે ગુરુએ સલાહ દીધી હતી. જોજો, એક ગુરુ હોય ને તો ક્યાંથી ક્યાં માણસ પહોંચી શકે, નકર ભારત જીતી ન શકત સિકંદર. અને એને એમ કીધું કે પોરસે મને આવું કીધું છે કે એક રાજા બીજા રાજા સાથે શું કરે ઈ કર, તો મારે ગુરુદેવ શું કરવું જોઈએ. અને તેથી એરિસ્ટોટલે એટલું કીધું હતું કે એને માફ કરી દે, તારી કોર થઈ જશે, પછી તને ભારત જીતવામાં ઈ મદદ કરશે. આ ગુરુ હતો ને તો, નકર ઈ જ પરંપરા સીધી આવી હોય ને. પૃથ્વીરાજ ચૌહાણમાં હમણાં જ પિક્ચર આવ્યું હતું ને, મહમદ ઘોરીને 11 વાર કે 17 વાર હરાવ્યા પછી જેદી એમ પૃથ્વીરાજને હરાવ્યા, તેથી પૃથ્વીરાજે કીધું કે એક રાજા જેમ કરે એમ તું મારી યારે વહીવટ કર, કારણ કે મેં તને 17 વાર છોડ્યો હતો પણ એ ન કર્યું. અને એટલે સાહેબ એ મહમદ ઘોરીને મરવું પડ્યું હોય, કારણ એની પાસે ગુરુ નહોતા સાહેબ. એક સારા ગુરુ મળી જાય ને તો માણસને ક્યાંથી ક્યાં લઈ જાય ને,
એ આજે પણ ઇતિહાસમાં અમર પાત્રો થઈ ગયા છે, આ વાસ્તવિકતા છે. અને સદગુરુની કૃપા હોય તો તમે સુરવીરય થઈ શકો, અને સદગુરુની કૃપા હોય તો તમે સંતય થઈ શકો સાહેબ. અને એટલે ભજનમાં જે મેં શરૂઆતમાં વાત કરી કે નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા, ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તરતા, આ સમાજની કોઈ દી ચિંતા કરવી જ નહીં. હરિચંદ્ર વિચાર તો કરો, સતયુગમાં એક એવો રાજા કે સપનામાં બાપા વચન આપે, અને કાશીના ઘાટમાં વેચાણું વિચાર તો કરો, 3 જણા એવા ન નીકળે કે આ હારા માણ કે આને ખરીદી શકે. કેવા વ્યક્તિ ખરીદવા આવ્યા હતા વિચાર તો કરો. બાકી તા જેથી હનુમાનજી એ લંકા બાળી ને પછી આ બધા વાંદરા કી કે શું કર્યું કે લંકા બાળી નાખી ને કે વાહ હનુમાનજી વાહ બહુ સારું કર્યું કે એને જરૂર હતી. અને ઈ જ લક્ષ્મણ ને મૂર્છા આવે અને કહેવામાં આવ્યું કે જાઓ પર્વતમાંથી દ્રોણાચલમાંથી પર્વતમાંથી સંજીવની લઈ આવો. એટલે પછી વાંદરાવે કીધું ઈ કે રાવણ તો આટલો બધો વિદ્વાન હતો, અહીંયા સંજીવની નહોતી. ઈ કે હતી ખરા પણ હનુમાનજીએ બારી નાખ્યા ને તો ફરી ગયા. તને કોને કીધું તું બારવાનું? લે આ સમાજ જીગ એમ કહેતા હતા એક સમય કે તે બરોબર કર્યું લંકા બાયડી. અને ઈ જ પાછા કેવા માંડ્યા તને કોને ડાયા કર્યા હતા? વિચાર તો કરો, આ સમાજ છે. પણ ઈ જ સમાજમાં તમને સદગુરુની કૃપા મળી જાય તો બેડો પાર થઈ જાય સાહેબ. અહીંયા જેટલા બેઠા છો ને એને તમને ગુરુ મળ્યા છે ને એટલે શાંતિથી છે. બાકી હજી જેને ગુરુ નથી મળ્યા એને શાંતિ નથી, આ વાસ્તવિકતા છે. અને આ જાહેર સ્ટેજ ઉપરથી કહું છું, કોઈ દી કોઈ ગુરુ ગોતતા નહીં. તમારામાં જો તેવડ હશે ને તો સદગુરુ તમને ગોતી લેશે. મારે ધર્મગુરુ છે, લ્યો હું જે પરંપરા સનાતની પરંપરામાં રામદેવપીર પરંપરામાં હું જીવું છું, મારા ધર્મગુરુ છે. ક્યારેક ઓલા સંજોગ હોય ને એક જગ્યાએ બહુ સારું પરફોર્મ થઈ જાય, કેમ કે કલાકારનું એક મૂડ હોય છે. ક્યારેક મૂડ હોય ને સાહેબ એક સારું પરફોર્મ થઈ ગયું ને ત્યાં કિશનભાઈ સાંભળતા હતા. કિશનભાઈ કીધું તું કે આ વ્યક્તિ તો બહુ, એને એના મોટા ભાઈ સાયરામભાઈ ને કીધું, સાયરામભાઈ કરેલી મને વાત કરું છું બાપા, કે આ વ્યક્તિ ઉપર સદગુરુની કૃપા થઈ જાય ને તો હાથમાં નોરી એમ. આવું કિશનભાઈ મને કીધું તું. પણ ચોક્કસ એક વાત કહી સાહેબ, ગોતવા તો નહીં નીકળું, મારો સદગુરુ જે ખૂણામાં હશે ને મને ગોતી લેશે, એ મને શ્રદ્ધા હે સાહેબ. અને આપણે ક્યાં ઉતાવળ પાછી છે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં એમ. જેને ચિંતા આવના જેવું હે, મોરારી બાપુ ઈ હારી વાત કરી કે આપણે ક્યાં અહીંયા રોકાઈ જવું છે, પાછું આવવું હે, કેમ કે તો જ સદગુરુ મળશે સાહેબ. હા બાકી ઘણા ને ઉતાવળ હોય ને, ઉતાવળ વહી જાય, ઉતાવળા થયા હોય ને પાછું તરત આવવું જ પડે. આપણે કાંઈ ઉતાવળ નથી, બોલો. આપણે ઘણા ઘણા છે ને ભગવાન આગળ માગતા નથી આવડતું. જો એટલે ગામડા ગામમાં 3 પાપા ને 1 હારે ઉપાડ્યા, 3 ને 1 હારે ઉપાડ્યા. ચિત્રગુપ્તે આમ ઉભા રહી ખાઈ કે જો તો આનો હિસાબ યમરાજાએ કીધું. એટલે આમ જોયું કે ભૂલ થઈ ગઈ હોય કે તું કાં કે વરહદી પછી આ બધાને ઉપાડવાના હતા અને ઘોડો થયા હો. કેમ કે આપણે આપણે ગમે એની આટીમાં આવી જઈએ આપણે ભૂલ થઈ જઈએ વાંધો નથી, પણ આપણી ભૂલમાં કોઈ આવ્યા એટલે પૂરું. પછી ભલે ને અમે યમરાજા હોય ચિત્રગુપ્ત હોય એ કઈ ફેર જ ન પડે, તાં તો 3 ફાફા ખગલાવા માંડ્યા. આમ હોય કે આટલા બધા વેલા તેડી આવ્યા એ કે હવે અમે શું કરશું? ચિત્રગુપ્ત કે ચિંતા કરો, માં પાછી મોકલી દેવામાં આવશે. અને ઘણા નો ઓલા ફાફા હાવ ગરડે જીવ ચડ્યો હોય કે હાલો બધા ફારિયા ભેગા થઈને વરી પાછા ઊભા થાય, એ હું ઉપર ચક્કર મારી આવ્યા હોય એમ. કદાચ 80 વર હોય ને તો વચ્ચે લીટો કરી આવ્યા હોય, 10 વર નવડો કરી આવે, ઘણા કરી આવતા હોય. આખી કે તમે પાછા મોકલી દો પણ હવે તો ઉતાવળ થઈ ગઈ, છોકરાએ ખોખાત બાર નહીં ખાઈ છે અને બારી નાખે ને ઉતાવળ બહુ. બોલો આ શેર માફ કરજો, હું તો ગામડાનો માં કે શું બાપા, ગામડામાં કદાચ 9 વાગે માણસ ગુજરી જાય ને, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, રાતે 9 વાગે કિશોરભાઈ નો કિશનભાઈ ન કાઢે, બોલો શેરમાં 8 વાગે કાઢે. બાઈ હોય તો રાખે, લક્ષ્મી છે આપણને તો હમ 8 વાગે કાઢે, બોલો. આપણી તો કઈ માહિતમ જ નહીં, જીવતા હોય ને તાઉથી કે તેલના ડબ્બા લઈ આવશે એમ.
પણ મૈરા પછી બાપા કોણ જાણે આપણું શું છે ને એ વાંધો નથી, બાયુ ગુજરી જાય ને તોય એને રાખશે આખી રાત, આપણું તો કઈ માહિતમ જ નહીં. એમ એ કે છોકરા હવે ખોખા તો બારી નાખ્યા છે, એ કે ચિંતા કરો માં તમે વર્ષ બી અહીંયા રહ્યો, તમારી જે ઈચ્છા છે એ પૂરી કરવામાં આવશે, વર્ષની પછી તમારે હિસાબ થશે. એક બાપાને પૂછ્યું તમારી શું ઈચ્છા, એ કે મને મૃત્યુ લોકમાં ડાયાબિટીસ હતી, મેં કોઈ દી મીઠાઈ નથી ખાધી. એમ દરેક જાતની મીઠાઈ આને આપીને એક રૂમમાં પૂરીને તાળું માર દો, ભલે એને વરસદી ખાવી એટલી ખાય, અહીંયા ડાયાબિટીસ નો પ્રોબ્લેમ નહીં રહી. એમ કરીને ભાભાને તાળું માર દીધું. બીજાને પૂછ્યું તારે, તો કે મેં સારા કપડાં નથી પહેર્યા. એમ વાહ, દરેક મિલનું કાપડ એક મશીન એક દરજી આને એક રૂમમાં પૂર દો, એને પૂર દીધું. છેલ્લો વૈધો એ કે તારી શું ઈચ્છા હે, તો કે હું વ્યસન મુક્તિનો ચેરમેન હતો, મેં બીડીયું નથી પીધી. એમ દરેક જાતની બીડી, સિગરેટ, ગોલ્ડ ફ્લેક, ચાર મિનાર, ચાર ભાઈ, ગુલાબ, હવે કે બાકી ફોસ્કવેર, કેવેન્ડર, કુલ, આ બધી દઈને આને એક રૂમમાં પૂર દો. ત્રણેયને પૂર દીધા, વરહદી કાઢ્યા હો પાછા. તેમાં મીઠાઈ વાળો ભાપો તાજો માજો થઈને આવ્યો, બીજો ભાપો જીન્સ ટી શર્ટ પહેરીને આવ્યો, ઓલો બીડી વાળો નિમાણો થઈને બેઠો. ઓલા ભાપા કે તું કેમ નિમાણો થઈને બેઠો, યમરાજાએ બધાની ઈચ્છા પૂરી કરી, એ કે બીડી માગી હતી, બાકસ લેતા ભૂલી ગયો તો. એમ વાસ્તવિકતા એ છે કે આપણે માગતા બહુ ભૂલીએ છીએ સાહેબ, પણ શું માગવું ને એ તમને મને ગુરુ શીખડાવે છે, તમને મને સદગુરુ શીખડાવે છે કે આ માય એમ આપણને સદગુરુ શીખડાવે છે. અને એટલે જો તમે ઘરની બાહણે જ્યાં સુધી ન નીકળો ને, આવના જેવું છે ને, આપણે આપણી આપણા વર્ષોની ગણતરી બહુ સારી છે, બહુ સારી જૂની વાત છે ને કે 19 વર્ષ સુધી આપણે કઈ ચિંતા જ હોતી નથી. શું કામ આપણી ઉંમર ગામ ગણે, આપણી ઉંમર ગામ ગણે છે, પણ જ્યારથી તમને ખબર પડે ને 19 પછી આવે 20, અને 20 વર્ષના થાય ને એટલે આપણે આપણી ઉંમરની ખબર પડે, અને વર્ષ આવે 20 એટલે ઝેર ઝેર જેવી જિંદગી થઈ જાય. હું કામ આપણને ખબર પડે પછી તો 21 22 એવી 9 વર્ષ 20માં જાય. શું કામ એ જ ગાળામાં ન થવાનું થાય, પ્રેમ થાય, લેણા થાય. પણ એ 9 વર્ષનો ગાળો જે કિશનભાઈ છે ને એમાં મજબૂતાઈ દીધી ને, તો વર્ષ આવે 30 એટલે કે તું તરીશ, પછી તો 31 32 33 34 35 36 એ 10 વર્ષ તરવાના આવે. એમાં તમને હરખી રીતે તરતા આવડે ને, કારણ કે એ 10 વર્ષનો ગાળો લગ્ન જીવનનો છે સાહેબ. લગ્ન જીવનમાં કેમ જીવવું, કેમ રહેવું, કેમ રાખવું, આ જેને આવડી જાય ને તો વર્ષ આવે 40, સમાજ તમને એમ કે હવે તું 40 એમ, હવે સમાજ તમને બિરુદ આપી દે કે હવે તું 40, પછી તો 41 42 43 44 45 પછી સીધા વનમાં જાય. વનમાં ઘણા રહીએ તો વાંધો નહીં, નકર વનમાં ઘણા રજા લઈ લઈએ છીએ. અને વનમાંથી જો તમે પસાર થાઓ અને એમાં જો તમને કોઈ યાહુતીમાં જો સદગુરુ મરી જાય ને તો સારું જીવન જાય, નકર વર આવે 60 60 જેવી જિંદગી થઈ જાય છે સાહેબ. ઈ પેલા ત્રિલોકના નાથને પ્રાર્થના કરવી કે કોક ગુરુ મળી જાય, કોક સદગુરુ મળી જાય. એટલે કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે કે આજે માત્ર ને માત્ર સંતવાણી કરવાની છે. અને બહુ એવો આગ્રહ હતો અમારો ને બાપાનો કે કિશનભાઈ કાંઈક બોલે. હવે આ પરિવારની એક મજા છે, એ કોઈ દી અમારી જે મૂળ ધૂળિયું સ્ટેજમાં આવે નહીં. હા, શીખવાનું એ છે આ પરિવાર આગળ તૈયાર કરીને આવે સાહેબ, તૈયારી થઈને. પણ આ વરસાદના કારણે એટલી બધી તૈયારી ન થઈ શકી, કેમ કે એને અનિલભાઈ ભેગા જ ન થઈ શક્યા. વરસાદ હતો, ભાઈને કામ હતો, આમ નહીં સસરા ઉકલી ગયા હતા એટલે થોડુંક ક્યાંય હા ગુજરી ગયા, કા ભાઈ ગુજરી ગયા. એટલે કહેવાનો અર્થ એ છે કે એ સમયમાં એને નો ટાઈમ મળ્યો, પણ છતાંય બે વચ્ચે ટેલિફોનિકમાં જે કંઈ કોમ્બિનેશન થયું એ દ્વારા તમને આનંદ કરાવવાનો પ્રયત્ન કરશે. કિશનભાઈ સતત ના પાડતા હતા કે બાપા બેઠા હોય એટલે હું ન બોલું એમ, પણ
બાપાનો આગ્રહ હતો વધું બધું કે કિશનભાઈ બોલે, કારણ કે આધ્યાત્મિક જગતનો માણસ છે આ. કદાચ આ એવું થાય કે આવોના જેવું છે, મેં કેમ બે જોક કર્યા તો તમારા ચહેરા ખીલી ઉઈ થાય, કારણ કે અત્યારે બધાને ફરસાણ જોઈ છે, મીઠાઈઓ કોઈને ભાવતી નથી એમ. નકર આ વડીલો આ શું કામ આ જો અત્યારે આ અજીત આ તાલકુ લાલ છે એનું કારણ શું? આ બધા લાડવા ખાવાવાળા હતા, એટલે હવે આપણે બધા ગાંઠિયા ગોતીએ છીએ. તો હંમેશા જે મીઠાઈ પીરસે ને એને આધ્યાત્મિક કહેવાય. મીઠાઈ છે ને આધ્યાત્મિક જો. હા, તો મારે કિશનભાઈને એવો આગ્રહ કરવો છે કે બે ત્રણ ભજન એમાં અનિલભાઈ રજૂઆત કરે અને એ ભજન ઉપર કંઈક કિશનભાઈ કહે એવો અમારો ભાવ છે. એટલે અમે તમને વિનંતી કરીએ કે આવો સ્ટેજમાં કિશનભાઈ, તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી. અને બીજું એક ચોકવટ કરી દઉં, કિશનભાઈ કલાકાર તરીકે આ સ્ટેજમાં નથી આવતા, અહીં તમને ચોકવટ કરી દઈ બધાને, એવું એવું ન માનતા, કારણ કે આજે અહીંયા આમ પ્રોગ્રામ જેવું તો કાંઈ છે નહીં, માત્ર ને માત્ર ગુરુ ભક્તિ કરવાની છે. જેને જે ઉગે એ બોલવાનું છે, ઉગે એને કોણ ફૂગે? જે ઉગે છે ને એને કોઈ ફૂગતું નથી, આ વાસ્તવિકતા છે સાહેબ જીવનમાં. એટલે અહીંયા માત્ર કિશનભાઈને જે ઉગશે, ભાઈ અનિલને જે ઉગશે ને એ જ તમારી હમ રજૂ કરવાના એક પ્રયત્ન કરવા છે. તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી કિશનભાઈને આપણે વધાવીએ, એને વિનંતી કરીએ કે આવો સ્ટેજમાં અને એમને મજા આવે એવું થોડીક ભક્તિભાવની વાતો જે આપણને સમજણ. આમાં અહીંયા બધા પાછા એવા હીરા બેઠા છે કે અહીંયા એવું નથી લાગે કે નહીં સમજાય, એમ બધું સમજાશે. અને પછી જે જે સમજાય એ જીવનમાં ઉતારવાનો એકમાત્ર આપણે નમ્ર પ્રયત્ન કરવાનો છે. અને દરેક વસ્તુ પ્રયત્નથી જ થાય છે. એટલે કિશનભાઈને વિનંતી કરું, આવો બાપા. અને અનિલભાઈ અહીંથી તમે રજૂ કરજો, અને તમે અહીંયા હાર્મોનિયમ ઉપર આવી જાઓ. આવો બાપા.